समग्र विश्वमां भारे तबाही मचावनार कोरोना वायरसनी बीजी लहेर बनासकांठा जिल्लामां शरू थई गई छे। छेल्ला दसेक दिवसथी वधતા જતા કોરોનાના કેસોને લઈ આરોગ્ય વિભાગ ચિંતિત છે અને લોકોને વધતા જતા સંક્રમણ સામે મુસ્તૈદ રહેવાની ભલામણ કરી રહ્યું છે। તાજેતરમાં 16 નવેમ્બરના કોરોના વાયરસની વર્ષી પૂરી થઈ। આ વાયરસના આ સદીઓ સૌથી ખતરનાક વાયરસ છે। ચીનના વુહાર શહેરથી ફેલાયેલા આ વાયરસે જોત જોતામાં આખા વિશ્વને તેની ચપેટમાં લઈ લીધો છે અને આ વાયરસના લીધે લાખો લોકોના મોત થયા છે। આ વાયરસના કહેરથી બચવા માટે વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારતને પણ 60 દિવસ સુધી લોકડાઉન કરવાની ફરજ પડી હતી। ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યા બાદ આ વાયરસના પ્રચારને ફેલાતો અટકાવવા સફળતા મળી હતી અને ધીરે ધીરે આ વાયરસ કાબૂમાં આવી રહ્યો હતો અને છેલ્લા 3-1 માસથી કોરોના કેસોમાં ઘટાડો થયો જોવા મળી રહ્યો હતો। પરંતુ ખરાબ સમાચાર એ છે કે નવેમ્બર માસથી કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઈ ગઈ છે અને અત્યારે કોરોના વાયરસના કેસો પહેલી લહેર કરતાં પણ વધારે સામે આવી રહ્યા છે। આ ઉપરાંત પહેલી લહેર વખતે મૃત્યુઆંક ઓછો હતો જે આ વખતે વધારે જોવા મળી રહ્યો છે। શિયાળાની શરૂઆત થતાં જ કોરોનાના કેસોમાં જે પ્રમાણે વધારો નોંધાયો છે તે ખૂબ જ ચિંતાજનક છે અને અત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં 60 કરતાં વધુ RT-PCR ટેસ્ટ દ્વારા પોઝિટિવ નોંધાયા છે, જ્યારે તેનાથી વધુ કેસ એન્ટીજન કીટ દ્વારા નોંધાઈ રહ્યા છે। કોરોના વાયરસ ઝડપથી વધી રહેલા સંક્રમણને પગલે બનાસકાંઠાની હાલત ઇટલી, અમેરિકા અને યુરોપના દેશ જેવી થવાની દહેશત ઊભી થઈ રહી છે। ત્યારે વધતા જતા કેસોને લઈ આરોગ્ય વિભાગે પણ લોકોને ખૂબ જ સાવધાન રહેવાની સલાહ આપી છે। હાલમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। કાલે પણ બનાસકાંઠામાં 60 કરતાં વધારે કેસ હતા। ડીસામાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આ કેસોની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે તેનું કારણ કે હાલમાં ઠંડી ચાલી રહી છે, શિયાળાની ઋતુ છે અને બહાર ગામથી જે લોકો આવ્યા છે તે લોકો એમના સગાવાલાને મળી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર એકદમ ચીપકીને મળી રહ્યા છે, જોડે રહી રહ્યા છે। તેના કારણે અત્યારે જે વાયરસ લોડ છે તે અત્યારે કોમ્યુનિટીમાં વધુ પડતો પ્રસરી ગયો છે અને અત્યારે જે પોઝિટિવ નીકળી રહ્યા છે તેના અનુસંધાને સરકારમાં કોર કમિટીમાં એક નિર્ણય લેવામાં આવ્યો કે જે બહારના લોકો આવ્યા છે અને જે ગામડામાં લોકો રહે છે તેમને મળશે અને તે લોકોમાં પણ પોઝિટિવની વાયરસ ન આવે તે માટે આપણે RT-PCR જે શરૂઆતમાં RT-PCR ટેસ્ટ કરતા હતા એ ટેસ્ટની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે। એટલે ગામડાના લોકોના પણ ટેસ્ટ થઈ જાય, જે બહારથી આવે છે એમના પણ ટેસ્ટ થઈ જાય અને જે લોકો પોઝિટિવ હોય તેમને આપણે કહી શકીએ કે ભાઈ તમે હવે આઇસોલેશન રહો, લોકોના બીજાના કોન્ટેક્ટમાં ના આવો અને જે અત્યારે માસ્ક નથી પહેરી રહ્યા લોકો તે લોકોને પણ હું એક વાત સમજાવવા માગુ છું કે માસ્ક એ અત્યારે વેક્સિનનું કામ કરે છે અને જો તમે વેક્સિન જ નહીં પહેરો તો તમને પોઝિટિવ થવાની શક્યતા વધારે રહેલી છે અને જે આપણે કોરોનાથી અત્યારે એકદમ નિશ્ચિત થઈ ગયા છે કે કોરોનામાં કશું નથી થતું, પણ જ્યારે જે કોરોના પોઝિટિવ વ્યક્તિ છે, દર્દી છે, એની મુલાકાત લો તમે, એને સાજો થયા પછી એને મળો, કોરોનામાં એને અંદર બહુ તકલીફ થાય છે, ફેફસામાં લંગ જે ઓક્સિજન મળવો જોઈએ પૂરતો મળતો નથી અને જે હેલ્થી માણસ હોય એને પોઝિટિવ થાય છે તો પણ એને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને આપણે ઓક્સિજન ઉપર રાખવો પડે છે। તો હાલમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે તેના કારણે ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવવાની શક્યતા રહેલી છે। પોઝિટિવ સંખ્યામાં વધારો જે થઈ રહ્યો છે તે દેખાય છે કે આપણે એક વિસ્ફોટ ઉપર ઊભા છીએ, તો આપણે વેક્સિન જે કોરોનાની છે માસ્ક પહેરવો એ જ અત્યારે એની જરૂરિયાત છે, તો માસ્ક પહેરી રાખીએ અને સલામત અંતર રાખી અને જે આપણું રૂટિન કામ છે કરીએ, વગર જરૂરી બહાર આપણે ઘરની બહાર ન નીકળીએ તો આપણે કોરોનાથી 100% બચી શકીશું।